કાર સુપર સિક્સમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. આજે પણ સુપર સિક્સમાં વાત કરીશું આજના દિવસના સૌથી મહત્વના છ મુદ્દાઓની. વાત કરીશું રશિયાની, કે જે છેલ્લા 20 વર્ષમાં સૌથી ભયાવહ હુમલાનો બન્યું છે શિકાર. જાણીશું ઉત્તર પ્રદેશમાં શા માટે એક ડોક્ટર બન્યો હેવાન, અને લોકો તહેવાર ઉજવવા કેવી રીતે કરી રહ્યા છે જોખમી મુસાફરી. તમામ મુદ્દાઓ આપને દર્શાવી દઈએ સ્ક્રીન પર. આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની. સૈન્યની વર્દીમાં ઘૂસેલા આતંકવાદીઓએ મચાવ્યો કોહરામ. દુર્ઘટનામાં 115 થી વધુના મોત થયા છે, જ્યારે કે 145 થી વધુ લોકો ઘાયલ થયા છે. તો બીજા મુદ્દામાં વાત કરીશું એક એવા ડોક્ટરની કે જેણે તેના દર્દીને જ માર્યો ઢોર માર. ડોક્ટરની શરમજનક કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સવાલ એ છે કે ડોક્ટર કેમ ભૂલ્યો ભાન. ત્રીજા મુદ્દામાં વાત કરીશું એક એવા ભુવાની, કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. વિધિની આડમાં એક યુવતી સાથે વારંવાર આચર્યું છે દુષ્કર્મ. આખરે આવા તત્વોને કેમ નથી લાગતો કાયદાનો ડર, તે સવાલ પણ પૂછીશું. તો ચોથા મુદ્દામાં વાત કરીશું જોખમી મુસાફરીની. હોળીનો તહેવાર ઉજવવા લોકોએ પકડી છે વતનની વાટ, પણ બસોના અભાવે લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટી તો તેના માટે જવાબદાર કોણ. પાંચમા મુદ્દામાં વાત કરીશું ભારત માટે અત્યંત ગર્વ લેવા જેવા મુદ્દાની. સોમાલિયાના ચાંચિયાઓને ઝડપીને આઈએનએસ કોલકાતા મુંબઈના નેવલ ડોકયાર્ડ પહોંચી ચૂક્યું છે. તો બીજી તરફ વિશ્વમાં થઈ રહી છે ભારતના માર્કોસ કમાન્ડોની જબરદસ્ત પ્રશંસા. અને અંતમાં અમે આપને બતાવીશું કંઈક એવું કે જે આપને પણ કરી દેશે દંગ. એક પુત્રએ તેની ચામડીમાંથી માતા માટે બનાવડાવ્યા છે ચપ્પલ. જાણીશું કે રામાયણે કેવી રીતે કર્યું એક પુત્રનું હૃદય પરિવર્તન.